लोहिणी सगाई, लेखक ईश्वर पिटेकर। मंगू ने गाना ना दवाखाना मां मुकवानी सलाह लोगों अमृत काकी ने आपता तेरे इमली आंख मां झरझरिया आ जाता अने दरेक ने एक जवाब आपता हूँ मां थईने चाकरी ना करी शकू तो दवाखाना वाला ने शी लागणी पा खोड़ा ढोर ने पांजरा कोड़ मां मूकी आवा जेवू जे तो कहेवाय अमृत काकी ने आ ग्रंथी जाहिर थी गया पछी कोई एमने एवी वात करतो नहीं जन्मनी गाड़ी अने मूंगी दीकरी ने ए ज रीते उछेरता चाकरी करता अने लाड लड़ाता ए प्रत्येक जोई लोग एना वखान पण करता के आवी रीते गाड़ी दीकरी ने तो अमृत काकी ज उछेरी शके बीजा ने घेर होय तो भूखी तरसी ક્યાંની મરી ગઈ હોય અને જીતી હોય તો પણ આવું હૃષ્ટ પુષ્ટ શરીર ન જ હોય મંગુ સિવાય અમૃત કાકીને ત્રણ સંતાનો હતા બે દીકરા અને એક દીકરી દીકરા ભણીને શહેરમાં ધંધે વળગ્યા હતા દીકરી પરણીને સાસરે ગઈ હતી અમૃત કાકી એ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય એમ તેમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખીલખીલા હસી ઉઠતું છતાં દાદીમા તરીકે અમૃત કાકી અરખ પરુરા થઈ જતા નહીં ભાગ્યે જ બાળકોને તેડતા રમાડતા કે લાડ કરતા માના આ વર્તન વિશે દીકરાઓને કઈ લાગતું નહીં પણ વહુઓ સમસમી ઉઠતી બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી દીકરાના બાળકોને દીઠા જમતા નથી અને ગાળા હીરાને છાતીએથી અળવો કરાતો હતો માતૃત્વ લાગણીમાં ખેંચાય વહુઓ અમૃત કાકીને અન્યાય કરી બેસતી એટલું જ બાકી દીકરીના બાળકો પ્રત્યે પણ એમનું વર્તન તો એવું જ હતું એ કારણે વહુ આગળ બબડીને જ્યારે રહી જતી ત્યારે દીકરી માને મોહે જ સંભળાવી દીધી મંગુને ખોટા લાડ લડાવીને એ જ વધારે ગાડી કરી મૂકી છે તે ઉપાડીએ તો ઢોર નહીં ઝાડો પેસા ક્યાં કરાય અને ક્યાં ન કરાય એનું ભાન આવે છે બાળકૃષ્ણી છોડી ગમે તેટલી ગાડી હોય અને ટેવ પાડી હોય ને તો એનું ભાન ન આવે એ મૂંગી છે પણ બેરી નથી કે આપણું કે એની કામે ન ધરે ભૂર કરે તો બે લપડા ચાલી લીધી હોય ને તો બીજી વખત તરસ ભાન માટે દીકરી આગળ કઈ બોલે તે પહેલા અમૃત કાકીની આંખો બરસવા માંડી દીકરીનું હૈયું પણ ભરાય હતું પરંતુ કઠણ કાળજું કરી માનો ડૂમો કાઢી નાખ્યો જાણે છે કે દીકરીને લાડ કરો અને એમ કરીને સુખી કરો છો પણ યાદ રાખજે કે તું જ એની સાચી વેરણ છે તો કે કાયમ બેસી રહેવાની નથી ભાભીઓને પનારીએ પડશે ને ત્યારે રોજ એના મળ મૂતર ધોવા જેટલી કોઈ આળ પંપા નહીં કરે અને એ દુઃખી દુઃખી થઈ જશે સહેજ અટકીને ધીમે સાદે એ કહેતી કહેવત છે ખોટી નહીં કે પાકી માં જ કામ લીધે દવાખાનામાં મૂકવાથી ગાય નહીં થવાની હોય તો નહીં થાય પણ ઝાડુ પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બસ છે ગાયોના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે ભાભીઓ ટંગ ખાવા ન આપે એવી કજાત પણ નથી અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખે દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગયે તો એનો અને કુટુંબીજનોનો છુટકારો થશે મંગુના મોતને અમૃત કાકી પણ છુટકારો જ માનતા જો એ કુદરતી રીતે આવે તો
પરંતુ બેદરકારી બતાવી એને જાણે જોઈને મોત ભણી ધકેલવાનો વિચાર એમને અસહ્ય લાગતો. સ્વાર્થનું તો સૌ સગું, પણ બિન સ્વાર્થનું સગું થાય એ જ સાચું સગું. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસને હિંડોળા કાંઠે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનું કોઈ અર્થ નથી. મંગુની સાચી માં બની લઉં ત્યારે જ મારી લોહીની સગાઈ ખરી. એટલે દીકરી કહે કે દીકરા કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી પકેલવા અમૃત કાકી તૈયાર જ આવતા. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા, એટલે કોઈ વખત એની વાત કરતા નહીં. પણ એ ઉચ્ચાર કરવાનો અર્થ પણ ન હતો, કારણ કે ત્રણ ત્રણ મોરા નિષ્ણાત ડાક્ટરોએ એક મત થઈને નિદાન જાહેર કર્યું હતું કે મટે એવું છે જ નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને નાખી હોય તો તેઓને લીધે કદાચ એને ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવે. પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ નહીં, એટલે એ મૌન રહેતા. છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા હતા. અરે દવા કરનારાઓ વણમંત્ર ઘરે આવી પહોંચતા, શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાણી જાણતા પોતાની દવા જાણે છે એવો દાવો કરતા. અમૃત કાકી માનતા કે હજાર ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય, એટલે બીજાને પણ ગાણી ભેડી વા એક ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વારે ગાતા. અને એ જોશી તો બાકી હતું કે આવતા માક્ષર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્યારથી માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો. માક્ષર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ જતા હતા, એટલે કોઈ ડાયો માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમૃત કાકી ચડી. અને જાણે મટ્યું હોય તેમ કે લગ્નની યોજના પણ વિચારવા માંડી જતા. કમુ વખતે ઘરની સ્થિતિ આટલા જેટલી સારી નહોતી. આજે બે ભાઈઓ શહેરમાં મબલક કમાય છે, પાણી ને પેટે પૈસા વાપરે છે, પછી મંગુના લગ્નમાં હું શું કામ પાછું વળીને જોઉં. એક વખત મંગુ દયાની માફક ચોપડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હડખાઈ જતા અમૃત કાકીએ દિવસ સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. અરે જોશીનું કેવું સાચું પડશે, મંગુ કોઈ વખતે નહીં અને આ પહેલી વખત એની મેળે ચોપડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. અમૃત કાકીની નજર એ ભણી જતા ઢાઈ દીકરીને શિખામણ આપતા હોય એમ ધીમેથી કહેતા, મંગુ બેટા આવું ગંદુ ન કરાય. મંગુને ધૂન આવે એ ઉભી થઈ જતી તો એમને નવી વાત મળી જતી. મેં કહ્યું કે સમાણી દયાની જેમ ઉભી થઈ ગઈ. આ અમૃત કાકીનો આશા ભર્યો માક્ષર મહિનો આવ્યો, છતાં મંગુ દાઈ ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાણી થઈ ગઈ. મંગુની માફક એને પણ જાડા પેશાબનું કામ થાય. અમૃત કાકીને તેથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાઈ ડમરી છોડી ગાડી થતા આવું ભાન ગુમાવી દેશે તો જે જન્મથી ગાડી મંગુને બિચારીને એવું ભાન ન હોય એમાં શી નવાય. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એમની માં જીવતી હોય તો એને દવાખાને મૂકવા દે. મા વગર બધું સૂનું કર્યું છે એ ખોટું નહીં. એ સાથે પોતાની આંખ નીચાતા મંગુને પણ
هيو تبعت من الموفي مكي على الأقل يمترش يمياه هذا وبسيط أنا كم بعد بعلا منا نعمتي كسوم مسالو فايدو تيو يبقى سواجه أنا بعدي موفي برتى أنا بعدي موفي برتى لي يبقى جوتي برش جتا طوفان كرتي لتي جارا بيشاط بوري بورو بانا جوش ગાન પણ રહ્યું હોય તો ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ એ પણ બીજા જીવન બીજા મહિનામાં પતી જશે એવો ડાક્ટરે અભિપ્રાય આપ્યો બીજીને કુસુમને પતી ગયો છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડાક્ટરની સલાહથી એને ત્રીજો મહિનો નાખવામાં આવી એ ઘરે આવ્યું ત્યારે આખું ગામ એને જોવા માટે ઉમટ્યું હતું સૌથી મોખરે અમૃત કાકી હતા કુસુમને પૂરેપૂરી દાય થઈ ગઈ જોઈ અમૃત કાકીને દરેક જણ સલાહ આપવા માંડી ગયા કાકી તમે મંગુડી એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ જરૂર એને સારું થઈ જશે અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખતે દવાખાનાનો વિરોધ ના કર્યો મૂંગા મૂંગા એ લોકોની સલાહ સાંભળી રહ્યા બીજી દિવસે એમણે કુસુમને પોતાને ઘરે બોલાવી એને પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી માં દયા ભાવ રાખી ચાકરી ન કરી શકે તો ડાક્ટર ન કરી જ ન શકે એમના મનમાં એવી જે ગાંઠ બંધાઈ ગઈ હતી તે કુસુમની વાત જીતથી ઉકલી ગઈ નર્સ કે ડાક્ટરને કોઈ કોઈ ગાળા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીચાતા નથી કે એને મારતા પણ નથી એ જાણીને એમને દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી નવી આશા જન્મી કે મંગુના કર્મમાં દવાખાનામાં જવાથી મટે એવું લખ્યું હોય તો કોને ખબર આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે નહીં મટે તો ક્યાં પાછી નથી લવાતી છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કરી એ માટે મોટા દીકરાને ઘરે આવી જવા એમને પત્ર પણ લખાવ્યો છતાં એ નિર્ણય લીધો ત્યારે એમની ઊંઘ ઉડી ગઈ જાણે તે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર જણાવા લાગ્યો દવાખાના ઉપર શ્રદ્ધા જન્મી એ એક નિમિત્ત હતું બાકી ઊંડે ઊંડે બીજું કારણ ડોક્યા કરતું એમને દેખાતું હતું મંગુ મોટી થતી જતી હતી પોતાની વૃદ્ધાવસ્થા વધતી જતી હતી બહુ ચાકરી નહીં કરે એની ખબર પડી ગઈ હતી કારણ કે બીમારીએ હજુ સુધી સાથે રહેવા આવવાનું પોતાને આમંત્રણ આપ્યું ન હતું આજના દીકરાઓ પણ રોગોથી દબાયેલા એ ઘરે ઘરે જોતા હતા એટલે એકના દીકરાઓની આશા પણ એમને જાજી દેખાતી નહોતી એ સ્થિતિમાં મંગુનો પ્રભુ હોય અને એ પ્રભુ હોય અને એને મટી જાય અને ન મટે તો જો એને દવાખાનામાં ગોઠી જાય તો મરતી વખતે પોતાની એક જાતની શાંતિ તો રહે કે એની ચાકરી કરનાર દુનિયામાં પાછું પણ કોઈ છે ખરું આ વિચાર એમ સાથે અમૃત કાકીની આંખોમાંથી એટલું બધું પાણી વહી ગયું કે પથારી પલળી જઈ અહીં પુકારી ગમે તે બામું ભલે કાળો પણ મૂળ વાત એટલે કે તમે થાક્યા છો અમૃત કાકી ઊંઘમાંથી ઝબકી જતા બોલી શું થાકી ગઈ છે હૈયું બમણા જોરથી પુકારી તું એક વાર નહીં રજાવા અમૃત કાકીએ કહ્યું પોતે દીકરાને પત્ર લખ્યો તે જ મોટી ભૂલ કરી અરે એવી રીતે શિવતા હતી કે શિયાળાની ટાળવાની દવાખાને નકેલવી પડે અરે રાતમાં હું એને કેટલાય વખત ઉડાડું છું દવાખાનામાં એમ ઘડીએ ઘડીએ એને કોણ ઉડાડશે ઉનાળામાં મૂકવાનું બાકી હોત ને તો ઠીક થા પરંતુ પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો દવાખાનામાં દાખલ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ પણ મેળવ્યો હતો એક અઠવાડિયામાં જ મંગુને મૂકવા જવાનું આવી પહોંચ્યું અમૃત કાકીને ખાતરી થઈ ગઈ કે દીકરો ગાડી લઈને દવાખાનામાં ધકેલી બેગ ઉતારવા માંગે છે એવું ના હોય તો પત્ર મળતા તરત શુકામાવી પહોંચે લાગો પાપરી તરત તરત ડાક્ટર અને માજિસ્ટ્રેટના દાખલા લઈ આવે એ શું કામ એમને થતું હતું
કે આપણા બંધ રાખવું અને ગુનામાં મૂક્યા. પણ દીકરાને કહેતા જીભ ઉપરથી ન હતી. એ પરાણે રજા લઈને આવ્યો હોય, દાખલા તકલીફ કરાવી લીધું, હવે હું ના પાડું તો એને થાય કે માને બીજો કોઈ ધંધો જ નથી. મંગુને મૂકવા જવાનું હતું એ રાત્રે અમૃત કાકીને બિલકુલ ઊંઘ આવી ન હતી. સવારમાં એ વિચારીમાં આવ્યો કે પોતે સાથે ન જાય તો સારું, દવાખાનાવાળા દીકરીને પોતાનાથી છૂટી પાડશે તો સેવાશે નહીં, પણ દવાખાનામાં કેવી સગવડ છે એ પોતે નજરે જુએ નહીં ત્યાં સુધી ચેન પડે એવું હતું નહીં, એટલે એ ન છૂટકે દવાખાને જવા તૈયાર થયા. પણ મંગુને લઈ ઘરની બહાર નીકળવાનું થયું ત્યારે એમના ઉપર બ્રહ્માંડનો ભાર આવીને ખલવાઈ ગયો. આંખમાંથી શ્રાવણ ભાદરનો શરૂ થયો. નજર મંગુ ઉપર ચોંટી ગઈ હતી કે કેમે ઉખડતી નહોતી. એને પહેર પહેલા નવા કપડાનું રંગ ધારી ધારીને એ જોઈ રહી હતી. ઘેરમાં આવી ગઈ હોય એમ અમૃત કાકી સામે જોતા એ હસી પણ ખરી. એ સમો અમૃત કાકીનું દિલ કપાઈ ગયું. અરે ઢોર પણ એને કીરેથી છોડી બીજે લઈ જવામાં આવે ને ત્યારે નવા ધણીને ઘરે જવા આનાકાની કરે છે. મંગુને એટલું એ ભાન નહોતું એ પ્રત્યક્ષ અનુભવતા અમૃત કાકી ઉમરા ઉપર જ ફસલાઈ પડે. કકડી ઉઠી, અરે અબુ દીકરીની દુનિયામાં કોઈ નહીં ના સકી, બાપ અને દીકરીનું હૈયું પણ ભરાયા નહીં હતું. મા સામે આંખ મારવા જેટલી એનામાં સ્વસ્થતા નહોતી. જેટલો વિલંબ થતો તેટલો દાઢી પકવાનો સમય ટૂંકો થતો હતો. પડોશી સ્ત્રીએ મંગુનો હાથ ચાલી આગળ દોર્યો. બીજી સ્ત્રીઓએ અમૃત કાકીને ટેકો આપ્યો. છેવટે કડવો ઘૂંટવો હૈયામાં સમાવી ઢીંચો ઉપર હાથ ટેકવી એ ઉભા થયા. બે જણે ચાલીને ચઢાવ્યા ત્યારે એમનાથી દમણિયામાં ચઢાય. મંગુ ગાડી છે એમ જાણતા ગાડીમાં મુસાફરોને મજાનો ખોરાક મળી ગયો. આવી ખાધી પીને સુખી છોડી દવાખાનામાં મૂકશો એટલે મહિના દાડામાં લાકડા જેવી થઈ જશે. ત્યાં તો ઢોરની પેટે ટાંગ જેટલું પણ એને મીર્યું એટલે બસ. અરે અમારા ગામમાં એક ડોશીને એના દીકરા 5 વર્ષથી મૂકી આવ્યા છે પણ કશોય ફેર પડે નથી. ગામનું કોઈ મરવા જાય, કાંઈ ગામનું કોઈ મરવા જાય છે ને તો રડવા લાગે છે, પગે પડીને કહે છે કે મને અહીંયા તેડી જાઓ, મને અહીંથી તેડી જાઓ. પણ આજના દીકરા તો કંઈક આવતા હશે, એવા દીકરાઓને શું દિસતા રાખવા. દીકરાઓ તો આમ સારા છે પણ આજની ગુરુ જાણો છો ને પહેરી ઓળીને માલવું હોય એટલે વધારાનો માણસ ઘરમાં પોસાતો. બાપરે તમે મા થઈને ધકેલી મૂકો છો પછી દવાખાના શું દોષ કરો. અમૃત કાકી જો એકલા હોત કે દીકરાને માઠું લાગવાની પીક ન હોત તો બળતી ગાડીમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનોએ ઘેરથી આણેલી રસોઈ ઘણા જમતા હતા, કોઈ કોઈ ફળ ખાતા હતા. એક ગાળા પતિ સાથે પત્ની ઘરની અને બાળકની વાત કરતી હતી. એક ગાડી પત્ની પતિ મળવા આવ્યો હતો તો તેને બાજી પડી હતી અને બાજુમાં ઊભેલી વોર્ડની પરિચારિકા ઉપર નજર કરી એ ફરિયાદ કરતી હતી, આ ભૂતડીઓ મને સારા કપડાં પહેરવા આપતી નથી, સારું ખાવાનું આપતી નથી અને માથામાં લાગતા તેલ પણ આપતી નથી. અમૃત કાકી તે વખતે પરિચારિકો તરફ જોઈ ગયા. પેલી બાઈની જે પરિચારિકા હતી તે હસીને બોલી, હવે હું તમને બધું આપીશ, તમારા ધણી સારું સારું ખાવાનું લાગે છે ને એ એક વાર તમે ખાઈ. પેલી ગાંડી ભાઈ છણકો કરતા બોલી, મેં દાતા નથી કર્યું.
મેં મોડું પણ નથી જોયું. અમૃત કાકી એ જોયું તો એનું મોત થયેલું, છતાં સહેજ પણ ખીજાયા વગર પરિચારિકાએ પાણીનો લોટો લાવી એનું મોં ધોળાવ્યું, નેપકીન બદલી મોં લૂછી નાખ્યું. અમૃત કાકીના હૈયાને દાદર બોલે કે કામ કરનારો છે તો માયા. ડાક્ટર અને સ્ત્રી ઓળની મેટ્રિક આવી પહોંચી. અમૃત કાકીના દીકરાએ મેજિસ્ટ્રેટનો હુકમ આપ્યો. માને સંતોષ થાય તે માટે એ સાંભળે એમ સારી સારવાર કરવા જણાવ્યું. મેટ્રોને કહ્યું, એ બાબતમાં તમારે ચિંતા કરવાની નહીં. વચ્ચે અમૃત કાકી બોલ્યા, બોન ચિંતા તો એટલા માટે કરવાની કે હાવ ગાડી છે, કોઈ પાસે બેસીને એને ખવડાવે નહીં ને તો એ ખાતી પણ નથી. નાખું બોલતા બોલતા એનો કંઠ ભરાઈ આવ્યો અને વાક્ય અધૂરું રહ્યું. દૂર ઉભેલી પરિચારિકાઓ નજીક દોડી આવી. એક બોલી ઉઠી, તમે બા કોઈ જાતે ફિકર કરશો નહીં, અમે તે નમક પડ્યો ખાલીને ખવડાવીશું. ગળગળા સાથે અમૃત કાકી બોલ્યા, એ જ બોન મારે તમને કહેવું છે. એને ઝાડા પેશાબ બે ભાન નથી, એટલે રાત્રે કપડા બગડે ને તો જોજો, નહીં તો ભીંડામાં સુઈ રહેશે અને વાયુ થઈ જશે. બીજી પરિચારિકા બોલી, રાતમાં 4-5 વખત તપાસ કરવામાં આવે છે. અમૃત કાકી, રાતે બત્તી હોય ને તો એને ઊંઘ નથી આવતી, અને જેને ઊંઘ ન આવે ત્યારે ઊંઘની દવા અમે આપીએ છીએ. એને બીજા તોફાની પાસે તો નહીં ને કે જોજો, હા તોફાની હોય ને એને જુદા રાખવામાં આવે છે, રાત્રે બધાને જુદી જુદી ઓરડીમાં સુગાવવામાં આવે છે. મળવા આવે મુલાકાત વિદાય ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું બાણું થોડું ભૂલતું. એ તક ઝડપી લઈ અમૃત કાકીની નજર 2-3 વખત અંદર દુકાઈ. 3-4 સ્ત્રીઓને ફકફકતા વાળે અસ્ત વ્યસ્ત કપડામાં એમને અંદર ફરતી જોઈ. એકે એમના ભણી નજર કરી છાતી ફૂટી અને એવો ડોળો ત્રાસો કર્યો કે છળી મળ્યા. એ ઉપરથી એમને અંદરનું રેઠાણ જોવાનું દિલ થયું. એમણે માગણી કરી, બમ્મુને તમે જે ઓરડીમાં રાખવાના છો ને એ મને જોવા દો. બેટરને કહ્યું, અંદર કોઈને જોવા જવાનું કાયદો નથી. ચકલ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોળમાં લપાઈ ગઈ. માથે હાથ મૂકી અમૃત કાકી રોજનો વહલ સોયો બેઠા શબ્દ ઉચ્ચારવા ગયા તેનો સાર ફાટી ગયો. મરણ કોક જેવી લાંબી કોક મુકાઈ ગઈ. એ આક્રંદમાં આખું દવાખાનું ડૂબી ગયું. દીકરાની આંખમાંથી જોરદાર આંસુ વહી આવ્યા. આવા રુદનથી ટેવાઈ ગયેલા ડાક્ટર મેટ્રન પારિચારિકોના હૈયા પણ ભરાઈ આવ્યા. દેવાનો પણ ધ્રુજી ઉઠી કે આટલું લાગણી ભર્યું કોઈ ગાળાનું સ્વજન આજ દિન સુધી આટલું અમે જાણ્યું નથી. એક પરિચારિકા હાથનો રૂમાલ ફરકાવી મંગુને પોતાના તરફ ધ્યાન ખેંચી બોલી, લે જોઈએ છે તમે? એ રૂમાલ પકડવા મારી શોર્ટ ખેંચીને મંગુ એકદમ ઊભી થઈ. થોડો રૂમાલ પકડવા દીધા પછી એનો હાથ પંપાડી પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દમાં બોલી, તું મારી પાસે રહીશ ને? બે જો તું રહીશ ને તો હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડા આપીશ. મંગુ એના મોં સામે તાકી રહી હતી, એટલે એક ક્ષણનો ઉપયોગ કરી ચાલ આપું એમ કહીને એનો હાથ પકડી એને આગળ અને પેલું બારણું અદભૂતનું થઈ મંગુને ગળી ગયું. મંગુને કાજુ કંપી જાય તેવી ચીજ અમૃત કાકીએ કરી નાખી. ડાક્ટરે આશ્વાસન આપતા કહ્યું, ઘરડા ભા અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું, આ તમારા દીકરા જેવો મને દીકરો ગમ છે. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘરે મૂકી જાઓ છો એમ તમે માન છો. તમારા દવાખાનામાં મટ્યું ને એટલે મેં કાળજો કઠણ કરી અને એમનું કંઠ ઉભાઈ ગયું.
મેટ્રોને કહ્યું એ કુસુમ જીવી આ પણ થોડા વખતમાં ડાઈ થઈ જશે. અમૃત કાકીનું ભૂસકું શમ્યું, છતાં એમની નજર પેલા બંધ બારણાને લીધે મંગુ ઉપર મંડાયેલી હતી. મંગુએ જાણે એને યાદ દેવડાવ્યું હોય એને ભૂલ્યા. એ લુખો રોટલો ખાતી નથી, સાંજે બાળોમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, અને દૂધ ના હોય ને તો દાળમાં. અમૃત કાકીની કરુણ આંખ ભણી નજર માણવાની બેટરની શક્તિ પણ લુપ્ત થઈ ગઈ હોય એમ નીચી દ્રષ્ટિ રાખીને કહ્યું, સારું. અમૃત કાકી કહ્યું, એને નહીં બહુ ભાવે છે, દરરોજ તો ના બને પણ દર બીજે બીજે દિવસે એને આપજો. એવું વધારાનું જે કંઈ ખર્ચ થશે ને એ અમે આપીશું, જેની ચાકરી કરતું હશે ને એને પણ અમે રાજી કરીશું. અમૃત કાકી અને દીકરો મંગુને મૂકી દવાખાનાની બહાર નીકળ્યા ત્યારે બંનેના મો ઉપર શોક શોકના વાદળ છવાયા. મૂંગા મૂંગા બંને બહાર ઉભેલી ઘોડા ગાડીમાં બેસીને વિદાય થયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવ્યું, દવાખાનામાં સુવા ખાટલો આવતા હશે કે નહીં? મંગુ નીચે સુઈ નથી એટલે જો ખાટલો નહીં હોય ને તો એને નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોય તો આ ભાળવણી કરવાનું રહી ન જા. ઓરડીમાં ખાટલો ન જુઓ એટલે તરત જ સંભાળ્યા સાંભળ્યા. દવાખાનામાં કામ કરનાર ભાયાળો છે ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ ગઈ, પરંતુ એને અંદર જવા ન દીધા હતા એટલે વસવસો રહી ગયો કે આપણને નહીં ગમે એવું ક્યાંક હશે ત્યાં, એટલે જ આપણને અંદર નહીં જવા દીધા એવો કાયદો કર્યો છે. એનો એને ટેકો આપતું હતું પેલું અધભૂલું બારણું, ભૂતની માફક ભમતી ગંદી જગર વગર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાને ન જોવાથી રડતી હોય એવો સાર સંભળાતો. એમની આંખમાંથી આંસુ આવ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો, કોઈનું મહિનો થયો છે? રાત્રે 11 વાગે ઘરે આવ્યા ત્યારે એની વાત જોતી પડોશી જે એમની પિતરાઈ હતી તે જાગતી હતી. એમને માટે એને રસોઈ કરી નાખી, પરંતુ બંને જણે વાળો કર્યો ના. સ્વજનના મરણનો ખા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પડોશન ખેંચતા ન કરીશ. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો ભાગી રહ્યો હતો, મંગુ અત્યારે ત્યાં શું કરતી હશે? પણ પડે એ જ વિચાર એમના હૈયાને ભૂલતી રહ્યો હતો. કેટલી ઠંડી છે, એને ઓઢાણી હશે, પેશાબ કરીને એને પાળાવ્યું હશે, તો એને એને ઘાઘરીને પાત્રનું બદલે હશે. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય એને બબડ્યા, બેટા બેટા તમે કહો છો તું પેશાબ ન કરતી, આ ઓઢાણે તું કાઢી ન નાખતી, આ શબ્દ સુધી વખતે એ કાયમ ઉચ્ચારતા હતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એને પેશાબ કર્યો હોય તો એની ઘાઘરીને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાર કે જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ઢીલામાં સુઈ રહેવું ન પડે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સુવી સુવી લાગતી હતી. મનમાં થયું મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી, એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બાવરી બની પોતાને શોધતી હોય એવું એને દેખાયું. ઈશ્વર એને કપાળ તૂટ્યું, હું માં લઈને દવાખાને હશે ને આપી રહી. એમનાથી બસ ઉભરાઈ ગયું. બહારના ખંડમાં સુતેલા દીકરાને પણ ઊંઘ આવી નહોતી. માં કરતા એને 100મા ભાગની મંગુ માટે માયા નહોતી, છતાં એની છાતી ઉપર પણ વેદનાનો કાળ મીન પથ્થર દુખાઈ ગયો હતો. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું મળશે? માને હૈયાનું માના હૈયાનું માંસ વેદના કેવી ક્રૂરી રહી હતી એનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું ભયું પુકારી ઉઠ્યું, માનું આ કોઈ ઉપાય ટાળવું જોઈએ, દીકરો થઈને આ હું ન કરી શકું તો મારું ચિત્ત ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી
હું મંદિરે જીવતા સુધી સારી રીતે પાળીશ. વહુ એના મળ ઉદર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ. અને એ સાથે વેદનાનું કાળ મીંડ પથ્થર એની છાતી ખસી. અમૃત કાકીએ બીજું દુસ્સું ભર્યું હોત તો દીકરાને તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાન પાડ્યા હતા. પરંતુ એ ચંપી ગયેલા લાગ્યા એટલે સવારે હવે વાર એમ માની દીકરાએ ઊંઘવા આંખ વીંછી અને થોડી વારમાં એની આંખ બળી. વહેલી પરોળે ઘંટીનો અને ભલોણાનો મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો ત્યારે ગામ આખાને ભીધી નાખે તેવી ચીસા ચીસ અમૃત કાકીએ કરી મૂકી. ધાજો રે ધાજો, મારી મમ્મુને કોઈએ મારી નાખી. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યો તે થાય આવ્યા અને આવ્યા એ વાંચ હકી ગયા. અમૃત કાકી મંગુની નાતમાં બટલાય ગયા.